કેમ કે હવે તો બધા સામેથી આવે છે, શૂટ કરું છું તો વ્લોગમાં આવવાની કોઈ અમને શરમ આવતી નથી, જો કે મને તો નથી બિલકુલ આવતી. લો ભાઈ 150 રૂપિયા. નવા વર્ષના રામ રામ એન્ડ હેપી ન્યુ યર. ભગવાન તમના છોકરાના બૈરાના બધાને સુખી રાખે. આખું વર્ષ તમારું નવું જ જાય, જો કે નવું છે નવું છે નવું જ જાય. સો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. એન્ડ અત્યારે વાગ્યા છે 8:30. હોસ્પિટલથી ઘરે આવી એન્ડ હવે નાસ્તો કરી લઉં. પહેલાં નાસ્તો કરી આજનો પ્લાન એવો છે કે ભદ્રકાળી જવાના છે હું અને જીગર બંને. ત્યાંનો લોકલ માર્કેટ તમને બતાવીશ, ત્યાંનું જે બી વસ્તુ જે બી નોર્મલ રેટમાં જે મળે છે એ બી તમને હું બતાવીશ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો એન્ડ બીજી વસ્તુ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળના બ્લોગમાં જે મેં તમને કીધું છે એવી રીતે આવશે. એક મોબાઈલમાં નહીં આવે, ડેસ્કટોપમાં આવશે. એના માટે રેલીમાં સોરી ફોનમાં નહીં થાય, ફોનમાં લાઇકની નીચે સબસ્ક્રાઇબનું બટન હશે તો એ કરી દેજો એન્ડ સપોર્ટ કરતા રહેજો. મેઇન વસ્તુ એ છે કે તમારા માટે વિડીયો બનાવું છું. મારા માટે હું એવું નથી માનતો કે હું ખાલી અર્નિંગ મારી થાય છે તો એટલા માટે મને મજા આવે છે તમારી જોડે શેર કરવાની મારી લાઈફની બધી જ મોમેન્ટ્સ. તો બસ તમે જોતા રહેજો, હું બનાવતો રહીશ અને આપણે આ જર્નીમાં આગળ વધતા રહીશું. પણ અત્યારે ફટાફટ નાસ્તો કરી લઉં એન્ડ પછી નીકળીશું ભદ્રકાળી. એ બી હું ને જીગર બંને, જીગરને અહીંયાથી ઘરે એના અહીંયાથી હું એના ઘરે જઈશ, ત્યાંથી પિક કરીને પછી અમે જઈશું ત્યાં. આજે જવાનું છે મેટ્રોમાં, કેમ કે ટ્રાફિકના લીધે એક્ટિવાલી ત્યાં જવાય એવું છે નહીં. તો અહીંયાથી દૂરદર્શન જઈશું મેટ્રોમાં, ત્યાં એક્ટિવા મૂકીને પછી મેટ્રોમાં ત્યાં જઈશું ભદ્રકાળી. તો બન્યા રહેજો. એન્ડ નાસ્તામાં આજે છે નમકીન છે એન્ડ ચા દૂધ છે. એકલો ચા નથી, એવું ના સમજ કે કપ ભરીને ચા પીવો, ચા બહુ સારો બી નથી. અંદર થોડું ઘણું દૂધ તો લેજો જ. એન્ડ નમકીન છે તો નાસ્તો ફટાફટ કરી લઉં એન્ડ પછી આપણે નીકળીએ. મારો ફેવરેટ કપ છે, જોકે મસ્ત ફોટો લાગે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. લો ભાઈ 150 રૂપિયા. હા 150 રૂપિયા દેગા. 2 hours later. તો ચલો હવે જમી લઉં, હું જઉં ઘરે. માસી કાલની જેમ આજે બી એ જ છે, કોઈ પેશન્ટ વધારે હતા નહીં, બસ 1 વાગ્યો છે એન્ડ હવે જઈશ ઘરે. ઘરે જઈને જમી કરીને પછી જીગરને ફોન કરીશ, એ બી આવી જશે, પછી જઈશું ભદ્રકાળી. હવે તો કેવું છે કે આજે મયુર બી અમદાવાદ આવ્યો છે તો કાલથી બ્લોગમાં કદાચ એ બી જોવા મળશે બ્લેક ટીશર્ટ. તો ચલો ફટાફટ નીકળીએ છીએ હોસ્પિટલથી ઘરે એન્ડ પાછું નાઇટમાં તો આવવાનું જ છે, કેમ કે નાઇટ તો ફિક્સ છે આપણી. તો ચલો બન્યા રહેજો, સ્કીપ ના કરો. તો પહોંચી ગયો છું જે જગ્યા દિલ્હી તમે પહેલાં વ્લોગમાં જોતા હતા જે પાછળ, તો ત્યાંથી કોઈ આવતું ને હું એને લઈને વ્લોગ બનાવવા જતો, તો તમે બધા સમજી ગયા છો. તો એ માણસ ગામડેથી ધરાઈ રહ્યો છે અને આવી ગયો છે પાછો. આવી જાય બગા, આવી જાય. બહુ સમજદારો સમજ ગયો હોગે. આજે બ્લેક ટી શર્ટ નહીં પહેરી એટલે બ્લેક નહીં કહું, મેં બ્લેક શર્ટ પહેર્યું છે. તો કેવી રહી દિવાળી? મસ્ત. નવા વર્ષના રામ રામ એન્ડ હેપી ન્યુ યર. ભગવાન તમના છોકરાના બૈરાના બધાને સુખી રાખે અને તમારી આખું વર્ષ તમારું નવું જ જાય, જો કે નવું છે નવું છે નવું જ જાય. તો બસ હોસ્પિટલથી ઘરે આવતો તો નાનો ફોન આવ્યો, જો કે મને ખબર નથી કે આ નાઇટમાં આજે સાંજે આવ્યો છે ગામડેથી પાછો, એ મને ખબર નથી, બિલકુલ ખબર નથી. મને જીગરે કીધું, જીગર ઉનાવાએ કીધું કે કાલ રાત્રે મયુર મને ભેગો થયો છે. મને સમાચાર મળી ગયા, આ અમદાવાદમાં આવી ગયા, મને સમાચાર મળી ગયા. તો જીગર કે આપણે બંને જવાના છીએ તો એને ફોન કરું આવતો હોય તો. પણ આનો હું રસ્તામાં હતો હોસ્પિટલથી નીકળ્યો, આનો ફોન આવ્યો મને કે હું આવી ગયો છું તો તું આય. તો મેં કીધું હું ઘરે જઉં છું, હું તને લેતો જઉં. તો અહીંયાથી પિક કરીને અમે જઈશું હવે ઘરે. ઘરે જઈને જમી કરીને પછી સાંજે નહીં પણ અત્યારે અમને પ્લાન થાય તો જઈશું ભદ્રકાળી દર્શન કરવા. હા જો આને ખબર જ હતી. તો આજથી કદાચ આ બી થોડું થોડું પેલી મીનાળી આમ ડૂચ્યું મારે ને એ રીતે આ બી બ્લોગમાં થોડું થોડું દેખાય હવે બરાબર. તો ચાલો ઘરે જઈએ જમી લઈએ. તું જમી લઈએ. કોની જોડે આવ્યો અમદાવાદ? આમ અકેલે ગુમતે જનાબ, અમારા કોઈ ઠિકાના નહીં હોતું. મેં કીધું શું કરે, તો મને કે નવો ધંધો ચાલુ કર. મેં કીધું શું, તો મને કે વ્યાજમાં પૈસા લેવાના, કોઈ પાસા નહીં આવવાના. એટલે અમદાવાદ આવતો ઈથી લઈને અમદાવાદ આવતો. તો ચાલો વિડીયો જોતા રહો, બ્લોગ જોતા રહો, અમે નીકળીએ ઘરે.
भूख लगी आना तो जमीन है हमारा भूख लगी से फटाफट पहुंचे जी करें। A few moments later. तो घरे आ गया छे एंड मयूर आज आवे छे तो मयूर ने आने सुके मैं भूली जो यार सॉरी जामफल ना जामफल सॉरी फ्रूट्स कहवाय जो कि जो भी कहवाय तो मयूर ने बेचर आज ही खाई मसाला वाले जो के बराबर तो चलो जमी लिए। मयूर आयो नी खुशी में तो सेव ने शक्करपारा ने बूम पड़े दी ओ मयूर हां ब्लैक कम ब्लैक लगा मयूर गोंबड़े जे ना मयूर ने सीरियसली मयूर ने गामडे जेने जे बे जे पाको कलर अले नीचे ना पड़ मयूर ने जे पाको कलर लागयो ना कलर जेन तो पैसा पासा ए कंपनी ना हमारा कलर लाजियो जो के अने आयो आयो जे केम मैं तुमने पछी एनो सच्चाई कहू न केम आयो अमदावाद बराबर तो चलो अगली बात आगळ। 2 hours later तो जो पाछो आज सनसेट थई गयो छे थोड़ी तो रेपरो टाइपो टूटी गयो यार चलो मैं ने बे रहिए छे भद्रकाली एंड उनावानो अमारो पाणी उभो छे छोकड़ी 4 વાગે चलो मळी आओ आओ उनावाना शिवाही कवे ने अरे कहना क्या चाहते हो बोली जो माता होना वाला राठौर बोली जो लाचे गुगे जोगन 5:16 થઈ ગઈ યાર લેટ થઈ ગયો લેટ યે છે ફટાફટ અંધારું થાય પહેલા ઓની અપલેટ હોના જા રહી હે યો ખબર જ નથી હવે લ્યો ને અમન ને એમ કે બેઝમેન્ટ માં જાય જીગર ઉડાવ કે મને બેઝમેન્ટ માં ખબર નહી છે એને મો કરો હા બોલ તું શું કહે છે ઓન બાર બેરા કરો મસ્ત થઈ ગયું એ એ એને હાચો તો નહીં મળતો એ અંકુર છે ભાઈનું હું કોણ એ કે કોઈ બી બાજુ ચાલે ને એવું અડાડવાનું નહીં કોઈ બી ચાલે ખાલી સિક્કો લે ને આ જે બ્લેક કલરનું હોય ને એની ઉપર આમ કઈ નામ રાખવાનું બરાબર હું નીકળું પછી ઉભા રહેજો હા આવી જો આવી જો જીગો આવી જો આ વખતે તો આવી છે હું આમ કહું છું મારવાને સીધું કર્યું લાઈક કરો શેર કરો ને કાર્ય મુ કહીઓ ને સબસ્ક્રાઇબ કરો આવી ગઈ છે અમારી મેટ્રો છો જાવ જીગા જીગા તો સાઉથ કોરિયા મુકવાનો ગયા છે શાહપુર 5:45 થઈ ગઈ છે ઉપર જાવ ઉપર છે મને નહીં ખબર એટલા માટે મેં અહીંયા તમને કીધું હા હું કઈ હોય વ્લોગ માં કે વ્લોગ માં અરે ચોટ્યો રે હમણાં ઉપર હાથમાં બજા છે આ જે સ્ટેશન છે ને એમાં તમે કન્ફ્યુઝ થઈ જાવ તું પેલી અંતર જો તારી વિમલ તાનસન જે હોય પહોંચી ગયા છે ને એક્ઝિટ બી લઈ લીધી છે હવે જઈશું ઉપર કેટલી લીપ ઊંચે જશે લીપ નથી જો કે બેઝમેન્ટમાં એનું સ્ટેશન છે ને બહાર આવવાનું ઘી કાંટા બહાર આવ્યા નહીં પડી ગયું પડી ગયું ચાલુ થઈ ગયા આમ યાર ચલો રિક્ષા લાવી ઓહો અહીંયા એટલું બધું દબાણ ના આવે ને કે કે સિટી સિટી એટલા માટે એટલું બધું દબાણ ના આવે કોઈ કઈ ના કહી શકે અંદરના ભાગેનો કોઈ આવતું નહીં નહીં ટ્રેન આવતી નહીં દબાણ આવતું નથી કોઈ કઈ ના કહી શકે ટ્રાફિક થાય તો બી ના કહી શકે મે ના આ બધું કેવું કે વેપાર વાળો ધંધો આખો આ 4 કિલોમીટર આખો વેપારી એરિયો છે બરાબર લાખો પબ્લિક આવે
ભદ્રકાળી ભીડ ગર્દી જોવા લઈ કેટલી પબ્લિક છે. હું એ જ તો કહું, રસ્તો મળે છે બહુ, અંદર જવાનો રસ્તો મળે છે બહુ. આ છે મંદિર. એ તું હાથ પકડી આવજો યાર. બોલો યાર, આવો બેન. જવા દેજો આંટી, જવા દેજો. તારીખ 27/11/2023 ના રોજ ભારતની કોઈ પોતે અંતની ભેટ કાઉન્ટર ઉપર જય માતા. નગર દેવી ભદ્રકાળી માતાજી વનપુર તારીખ 27/11/2023 ને સોંપવાના રાખે છે. એમ તેમ કરીને દર્શન કરી લીધા છે. બહુ જ ગર્દી હતી પણ દર્શન થઈ ગયા છે એન્ડ સારી રીતે થયા છે. ચપ્પલ લઈ લીધી, બધા આપી દેજો ચપ્પલ. આપી દે બધા. માર્કેટ છે યાર, ક્યાંથી ક્યાં જવું? આ બાજુ ચાલ ભાઈ. ઓય કોઈ ના દાદા, આવી ગયા છીએ અહીંયા લોકલ માર્કેટમાં. અરે આ નહીં યાર. A few moments later. તો પાછા રિટર્ન બેસી ગયા છે. ચશ્મા તો મળ્યા નહીં, મારા તો મેં લીધા છે. એન્ડ ટ્રાફિક બી બહુ છે યાર. તો હવે જઈશું મેટ્રો સ્ટેશન એન્ડ પછી ત્યાંથી ઘરે નીકળી જઈએ. ટ્રાફિક તો બસ તમે જુઓ યાર, તમે જુઓ રોડ વચ્ચે ચાલે બધા. ચશ્મા ના મળ્યા કેવું? જીગરે પહેરાના ને જોરદાર હતા પણ જીગરને થોડો ફેસ વાઈટ હોત ને તો બહુ મસ્ત લાગે છે. પાછા સ્ટેશન આવી ગયા છે. ના જોયા ચાલે તો ચાલો દૂરદર્શન. એ બચી ગઈ તાનસન બચીજી, તાનસન બચીજી. ના પેલા કો ઉભો રાખ. આ જો અહીંયા છે જો, આ પેલા લઈ લીધી ઇકડો, આને લઈ લીધી હતી. હલો ના કર, હલો ના કર ને જાય તાનસન. એડે આગળ ચો. આ જોયા એ ઉભો થાય જીગર કાઢી મેં જે માથે ઉભો થાય.
500 રૂપિયા ડન લો જારે ચાલુ લીપ બે ગયો મયુર કે સોરી મજા લે ગયા છે દૂરદર્શન એન્ડ હવે નીચે જઈને ફટાફટ એક્ટિવા લઈને પાણીપુરી ખાવાનો પ્લાન છે. આ લોકોએ કીધું છે કે પાણીપુરી ખાઈશું તો પાણીપુરી ખાઈને પછી ઘરે જઈએ છીએ. લિફ્ટમાં આવતા હતા મેટ્રોમાંની તો લિફ્ટ અંદર અલાઉન્સ કરે ને કે લિફ્ટ નીચે જાય છે એ કાકા કે ના હોય એ ઉપર જતી હોત અને કાકા બોલ્યા હોત. પછી તો પહોંચી ગયા છે ગુરુકુળ દૂરદર્શન. હવે જઈશું ઘરે પાણીપુરી ખાઈને પછી. ચાલે જીગા ચાલ ચાલ યાર ટેન્શન કઈ લઈ ખાવી હોય જો એક બ્લોગમાં આવા ભાઈ કહેતા ને કે ભાઈ માહા જોઈ તો ભાઈ ચલો પેલા 96 ભાવ કાકા ઉતર્યા ના હજુ તમે ઉતરી જાઓ પેટ્રોલ પૂરે હાલ અમે તો ઉતરી જ જાઓ ને તમે મેટ્રો દેંગે છે જીગાના પેલા બેન એમના ઘરે મૂકી દે છે કેમ કે મને પછી લેટ થતું હતું શૂટ કરતો હતો તો ફટાફટ દીવાબત્તી બી થઈ ગઈ છે જમવાનું બી રેડી થાય છે મમ્મી બનાવવા છે ફટાફટ જમીને નીકળી જઈએ છે હોસ્પિટલ તો જમી લઈએ. તો 8-10 થઈ ગયું છે અહીંયા રોટલી બને છે અને રોટલી બની જાય મમ્મી બનાવી દે છે ફટાફટ ખાઈને પછી નીકળી જાય હોસ્પિટલ. બીજી તૈયારી જમવાની પૂરી બોલ બોલ મોઢા જેટલી શરમ આવે તો વાત છે પણ વાંધો નહીં થોડો ટાઈમ રોકાઈ જાઓ. કંઈક અલગ પ્લાન છે પછી બધાને આમ કહેવાય ને ઘસેડી ઘસેડીને હું વ્લોગમાં લેવાનો છું બધાના તો થોડા ટાઈમ રહી જાઓ. ચાલ જમી લઈએ. ફાઇનલી 8:30 થઈ ગયા છે અને જમવામાં ગવારની સબ્જી છે રોટલી છે દૂધ છે ફટાફટ જમીને હોસ્પિટલ નીકળી જઈએ. હોસ્પિટલ જોઈએ જવાનું છે મારે રોજ કહેવું પડે છે હોસ્પિટલ હોસ્પિટલ પણ ચાલો જમી લઈએ પહેલાં. તો જમી લીધું છે એન્ડ હવે જઉં છું હોસ્પિટલ. આજે પહેર્યું છે જેકેટ કેમ કે આજે ઠંડીની 3-4 દિવસ ઠંડી ઓલમોસ્ટ પડે છે પણ આજે વિચારું કે જેકેટ પહેરી દઉં. વચ્ચે કેવું છે કે અહીંયા તો ઠીક છે પણ જો બહાર જઉં છું જ્યાં રસ્તામાં વચ્ચે તો બધું સુમસામ રસ્તો છે અને ઠંડી બી વધારે લાગે છે તો જેકેટ પહેરી લો પણ આની ટોપી નથી મળતી ટોપી શોધે છે મળી જાય તો ઠીક. કેમ મૂકી દે કેમ કે તીજોરી હવે મળે તો ઠીક છે ને કે પછી મળી તો જેકેટ બેકેટ પહેરી લીધું છે અને હવે જઉં હોસ્પિટલ. એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો પહોંચી ગયો છું હોસ્પિટલ એન્ડ ઠંડી સાચે વધી ગઈ છે અને મને મજા આવે છે ઠંડી. જોકે મને ગમે છે ઠંડીમાં ચલો માનો કે ચલો આપણે લોકો ઠંડીમાં જેકેટ બી પહેરી શકીએ ઠંડીમાં 2-4 કપડાં વધારે બી પહેરી શકીએ. ગરમી સહન નથી થતી ગરમીમાં સ્કીન પર એટલી જલન ફીલ થતી હતી મને પણ મને ઠંડી ગમે છે મોજ આવી જશે ઠંડીમાં જેકેટ પહેરીને શાંતિ મસ્ત નીકળી જઈએ. ગરમીની બસ ખાલી ગરમીની સહન નથી થતી બાકી તો મજા આવે છે. ચલો હોસ્પિટલ આવી ગઈ છું એ પછી શું થાય તો કરું છું ને તો આપણે અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય.